करू शू करू यस पार्थ नो पेशेंट छे तो पार्थ ने फोन करू छू तो कदाच कोई उपाय मिली जाए पार्थ फोन हेलो पार्थ बेटा एक मिनट हाँ हेलो हाँ पापा बोलो पार्थ बेटा तारो एक पागल पेशेंट छे ने अपना घर में घुसी आवे छे पापा मारा पेशेंट तो बधा पागल ज होय छे तमे जरा ध्यान थी जुओ चारू अथवा दिशा हशे अरे पार्थ अत्यारे फालतू जोक नहीं मारने अरे ए छोकरी नथी ए छोकरो छे छोकरो जो के एना मन में छोकरो छोकरी एवो कोई भेदभाव ज नथी कोई ने कई पण बोलावे छे तो अपनी जे जाति छे ने एनी तो धूल थाणी करी नाखे छे पप्पा तमे अत्यारे शू बोलो छो कई पण बोलो कई समझातुं नथी मने हा बेटा साचुं बोलो छो हा तारे पेशेंट नुं नाम छे ने अमित छे अमित कुलकर्णी हा अरे बाप रे આ ઘર સુધી કેવી રીતે પહોંચી ગયો અરે મને શું ખબર કેવી રીતે આવી પહોંચ્યો તો ઘરમાં આવીને મને વાતે વાતે ધમકી આપી રહ્યો છે યાર બેટા ખરેખર બહુ ખતરનાક પેશન્ટ છે આ તારો તને મળવાની જીદ જીદ લઈને બેઠો છે ખરે તને ખબર છે મેં જ્યારે એને સમજાવવાની કોશિશ કરી ને તો એણે મને ચાકુ દેખાડ્યો ઓકે ઓકે પપ્પા તમે શાંત થઈ જાઓ એના ચાકુથી જરાય ડરવાની જરૂર નથી હા અમિત છે ને બહુ સજ્જન માણસ છે એનાથી કોઈ જ ખતરો નથી અરે બેટા પણ એનું અત્યારે શું કરવાનું છે એ કે ને તને ખબર છે મેં જ્યારે એને કહ્યું ને કે તું બે દિવસ પછી આવીશ તો એ મારી વાત સાંભળવા તૈયાર નથી યાર ઓકે ઓકે પપ્પા એક કામ કરો હું ના આવું ને ત્યાં સુધી એને આપણા ઘરે જ રોકી રાખો ભલે જરાય નહીં કોઈ દિવસ તે જિંદગીમાં નહીં તારા એ પાગલ પેશન્ટ ને છે ને હું એક સેકન્ડ માટે પણ મારા ઘરમાં છે ને આશરો નહીં આપો સાંભળી લેજે કોઈ સવાલ જ પેદા નથી થતો અરે કયા ટાઈપના પેશન્ટ તારે ત્યાં આવે છે યાર આજ સુધી ગાંડા પેશન્ટ અરે ગાંડો એટલે કેવો ગાંડો પાગલ છે પાગલ આવો પાગલ છે ને મેં મારી જિંદગીમાં આજ સુધી ક્યારેય નથી જોયા બેટા બેટા એ તો સારું થયું મેં છે ને એક આઈડિયા કર્યો મેં બહાર એવું કહ્યું કે હું એક મિનિટમાં આવું છું અને કલાકનો ટાઈમ લઈ લીધો કોઈને ખબર જ ન પડી એ જવા દે પણ તારો પેશન્ટ હરામખોર સાલો નીચ એક નંબરનો હલકટ માણસ સાલો પાગલ એક નંબરનો પાગલ છું મને અવર જવર માટે બારી જ વધારે ફાવે છે હેલો પાર્થ બેટા મેં તને કેટલી વાર કહ્યું છે કે ઘરમાં બારીઓ નહીં રખાવ હું ગાંડો થઈ ગયો છું ઘર મેં બનાવ્યું છે પાર્થ તો પેદાય નતો થયો સોરી આ પાર્થ બેટા સોરી પ્લીઝ અરે શું કોના અવાજ આવે છે પપ્પા જી શું કરે છે ત્યાં હેલો ડોક્ટર પાર્થ હું બોલું છું નામ કેવું પડે બેટા હું બોલું છું અમિત બોલું છું અમિત હા બોલ અમિત બોલ હાય કેમ છે ડોક્ટર સાંભળો હું બહુ તકલીફમાં છું મને છે ને તમારી મદદની જરૂર છે મને તમને મળવું છે હમણાં ને હમણાં હા ભાઈ પણ જો ભાઈ પણ અત્યારે પોસિબલ નથી કેમ કે હું છે ને આઉટ ઓફ બરોડા છું હું અત્યારે આવી શકું એમ નથી ભાઈ પ્લીઝ પ્લીઝ હું તો હું શું કરું જો ડોક્ટર તમે આવશો નહીં ને ત્યાં સુધી મારું મગજ કામ નહીં કરે હું એક કામ કરું છું તમે અહીંયા આવો ને ત્યાં સુધી હું અહીંયા જઈશ ઓકે ઓકે ભલે ભાઈ ભલે અમિત ઘર સુધી કેવી રીતે પહોંચી ગયો પાર્થ બેટા બચાવી લે આ માણસ અહીંયા રહેવાની વાત કરે છે અરે હેલો મારા ઘરે ચાકુ મૂક્યો ને હેલો ફોન કાપી નાખ્યો એટલે તો આપ્યો તમે પ્લીઝ નહીં બોલો હું બોલું તું ને પ્લીઝ ચલો બહાર ચલો જો એક કામ કર દૂસરે પ્લીઝ નહીં બોલ તારા ચાકુ કરતા ખતરનાક તારું પ્લીઝ છે પ્લીઝ અભ્યંકર કેવા માણસ છો યાર તમે એનાથી પેલા ચપ્પા ને ધાર કાઢવા માટે એ તો ખુબ
જરૂરી છે હું શું જરૂરી છે જરૂરી ચાકુ આપ ચાકુ આપી દે મને જલ્દી રે આ માણસ તારી બાજુમાં બેઠો છે ચાકુ લઈને કઈ કરી બેસે પછી બીજો ચાકુ શોધે છે ચાકુ જરૂરી છે આ ભયંકર ડરી ગયા ને મારી શું હાલત થઈ છે વિચાર કરો આ અમિત મારી માથી મારી પાછળ પાછળ આવ્યો તોય તમે પાછળ પાછળ ના આવ્યા ઓડાને તારું કામ હતું એટલે તારી પાસે આવ્યો મારે તારું કામ નહોતું અરે પણ ભયંકર એ ચાકુ લઈને મારી માથી મારી પાછળ આવ્યો તોય ચિંતા ન થઈ એના થઈયો ચિંતા તો ઘણી થઈ પણ મારું હારું હું છે આ બારીમાંથી અંદર આવવું એલું નથી હો એક જમાનો હતો કે હું છે ને પહાડોના પહાડ ઓળંગી જતો પણ હવે હવે જરાક મારી ઉંમર થઈ ચાકુ ને ધાર કાઢવી જોઈએ વિદ્યા આ ચાકુ ને ધાર નથી એ વાત ની ફરિયાદ છે તમે કેમ ના હોય આવા બુઠ્ઠા ચાકુ થી કોઈને ધમકી આપતા શરમ આવવી જોઈએ સોરી પણ એટલે જ તો હું બીજું ચાકુ શોધું છું કમાલ છે અહીંયા અહીંયા મારું કોઈ મહત્વ જ નથી નહીં 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 વડીલ જો તમે આવું નહીં બોલો હું તમારી વાત સાંભળી રહી છું મને તમારી સાથે સહાનુભૂતિ છે અરે દૂર સહાનુભૂતિ છે અહીંયા જે કંઈ મારું દુઃખ છે ને એ તારા કારણે જ તો છે હું સમજી શકું છું એટલે તારી સમસ્યા હું છે કે નહીં સમસ્યા તો બહુ ગંભીર છે અરે વાત એ હદ સુધી વધી ગઈ છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં મળે ને તો મારો પરિવાર ઉજ્જડ થઈ જશે અને સમસ્યાનો ઉકેલ ફક્ત ડોક્ટર પાર્થ પાસે છે અને એટલે ડોક્ટર પાર્થ નહીં આવે ત્યાં સુધી હું અહીંયા જ વરંડામાં સુઈશ ના ના એલા તું વરંડામાં હોય ને એ વાત બરાબર નથી ઓકે નહીં સુ હું જાગતો બેસી રહીશ એલા તું સમજો નહીં તું અહીં વરંડામાં સૂતો રહીશ ને એ મારાથી જોવા હે ને એમ કહું છું કમાલ છે અહીંયા મારા માટે કોઈને સહાનુભૂતિ જ નથી અને એક અજાણ્યા માણસ માટે આટલી બધી લાગણી નહીં નહીં જો તમારે મોઢે આવી વાત શોભતી નથી હું છું તમારી સાથે ભગવાન તું છે એટલે તો બધા પ્રોબ્લેમ છે યાર હા હવે ભાઈ તું બોલ ને તારી સમસ્યા શું છે સમસ્યા બહુ લાંબી વાત છે પછી કઈશ હારું કહી દેજે હમણાં છે ને તું મારી ઘરે હાલ ન્યા જ રહેજે તમે બહુ સારી છો હું છે ને બહુ હારી છું અને પાછી મુઈચુ વારી છું તારે છે ને થોડાક આરામની જરૂર છે એટલે તું છે ને મારી ઘરે હાલ પ્લીઝ તું છે પ્લીઝ પ્લીઝ નહીં બોલ પ્લીઝ ભાઈ તારે જે કઈ જોઈતો હોય ને તું ડાયરેક્ટલી માંગી લે ભાઈ મને આ ચપ્પુ આપી દો જબરો છે મારો બેટો જબરો છે યાર એક હાથમાં ચાકુ અને જબાન પર સોરી નાના પ્લીઝ સોરી પ્લીઝ સોરી કે પ્લીઝ અરે બંને હતું બાપુ એટલે તમારો પ્રોબ્લેમ શું છે એટલે આમ અચાનક અજાણ્યા લોકોના ઘરમાં ઘૂસી જવાનું મન થાય તમને ના 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 એટલે કંઈક તો હશે ને આમ તમે આમ પાણીનો ગ્લાસ ઢોળી દીધો એટલે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમનું નામ શું છે હાય એનું નામ તું પેલા નીચે બેસ આમ આમ અધૂરા નહીં બેસો તમે યાર પેલા નીચે બેસી જાઓ બરાબર પૂરા નીચે બેસો બેસો હા તમે બેસો તમે બેસો આવો આવો બે બે અમિત બે દીકરા બે અને એક વાત કહું હવારના તો તે મને છે ને ટેન્શનમાં મેલી દીધો તો ના કાકા એમાં એક્ચ્યુઅલી એવું છે ને મારી એક બહુ વિચિત્ર સમસ્યા છે હા તો શું છે સમસ્યા શું છે એ જ પૂછું છું એટલે તમે સવારે આમ દોડી દીધું એટલે તમે સવારે મમ્મીના હાથે ઝડપાયા પેલી બારીમાં કંઈક સળી કરતા હતા
એટલે બારી સાથે કઈ પ્રોબ્લેમ છે? મારી બારી સારી છે કે સારી બારી મારી છે? કઈ છે આ બધા પ્રશ્નો પછી પૂછજે. પેલા બચડાને ચા તો પી લેવા દે. આલે ચા. એટલે કપ મોટો છે એટલે ચા અધૂરી લાગે છે. બાકી ચા છે પૂરી હો. તમ તો મારે પૂરી પીવો ચા. તમારા ફોટા મેં જોયા, બહુ સરસ છે. હું જઈએ મિલિટરી માં તો ને તૈયું ના છે. અરે ચા તો પીઓ. તમારી માટે ખાસ આદુ મરચા વાળી બનાવી છે સ્પેશિયલ. પીવો ને, તમારા માટે જ છે ચા. પીતા કા નથી? એલા એ આ કઈ પીવાની રીત છે તારી? અરે ચા છે, કાઢો નથી કેમ ગટગટાવી ગયા? સોરી, એક્ચ્યુઅલી આ મારી સમસ્યા છે. આ ચાનો કપ અધૂરી હતી અને હું કોઈ અધૂરો વસ્તુ જોઉં ને તો મારાથી સહન નથી થતું. કાં તો એ વસ્તુ આખી પૂરી હોવી જોઈએ, કાં તો આખી ખાલી હોવી જોઈએ. લે, આ તો બહુ જબરું કહેવાયું. એટલે ભાઈ, આવું મેં કોઈ જે સાંભળ્યું નથી. લેકિન આજે સવારે નહીં જોયું? તું અહીંયા ઊભી હતી, હું અહીંયા ઊભી હતી અને સામે પાણીનો અધૂરી ગ્લાસ પડી હતી. એ મારાથી સહન ન થયું એટલે મેં બધું પાણી ઢોળી નાખ્યું અને પછી તમે બધીઓ બૂમ બૂમ કરવા માંડી. અચ્છા, એટલે તમે પાણીનો ગ્લાસ ઢોળેલો? એટલે આ કોઈ બીમારી છે? હા આંટી, આને છે ને ઓસીડી કહેવાય. એસિડિટી? એસિડિટી તો બહુ ભારે બીમારી છે બાપા. ચકુડાના પપ્પાને પણ છે, બચાડાને. આખો દી ઓહિયા ઓહિયા કઈરે રાખે. ભેસ ભાંભરતી હોય ને એવું લાગે આસપાસવાળા ફોના ફોરી કઈરે રાખે કે હું થયું હું થયું. પછી હું મારો સ્પેશિયલ કાઢો બનાવ, આદુ લસણ અને લીલા મરચા વાળો. આમ કાઢો પીએ ને એટલે તરત એસિડિટી બેસી જાય. કા એલીએ તે નક્કી કરી નાખ્યું કે ગમે એના કાન ખાઈ જવાના બોલી બોલીને. ઘડીક તો મૂંગી બે ઈ બોલે છે ને સાંભળી લે પેલા. બોલ બી આંટી, ઓસીડી નહીં એસિડિટી. એસિડિટી નહીં ઓસીડી. ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓસીડી આ રોગના છે ને ઘણા જુદા જુદા પ્રકાર હોય છે, પણ મૂળ મુદ્દો એ કે આ રોગના દર્દીઓને એવું જ લાગ્યા કરે કે કામ એક ચોક્કસ રીતે થવું જોઈએ, યા તો ચોક્કસ પદ્ધતિમાં જ હોવું જોઈએ. આને કહેવાય ઓસીડી. ઓહો, સમજી ગયો. પણ આ તારી ઓસીડી ની બીમારી તો મારા ઘરમાં મયરી છે. ઓડિયાને થઈ છે. હું બોલો છો, મને ક્યાં કોઈ બીમારી છે? કા આ તારી દર વખતે રસોડામાં જે વાનગી બને છે એ એક હરખી ધૂળના પેટની જ બનવી જોઈએ એવું તારું હોય છે, તો એને ઓસીડી નો કહેવાય. પપ્પા, એકદમ સાચી વાત કરી. હા, એટલે હું પણ બીમાર છું એમ? હોય પણ શકો. પણ એક વાત કહું આંટી, આ બીમારીને કારણે જ હું અત્યારે અહીંયા બેઠી છું. એટલે કઈ સમજાયું નહીં? ના ના, તમે ઓડીસી ના કારણે નહીં, તમે બારીમાં હાથ નાખો તો એના કારણે અહીંયા બેઠી છો, બેઠા છો. એલી એ આપણે આને વાંધો નથી, તને શેનો વાંધો છે? આંટી, એ બારીમાં મેં હાથ એટલે જ નાખ્યો કારણ કે બારી અડધી ખુલ્લી હતી અને એ જોઈને મારાથી રહેવાયું નહીં, સહન ન થયું. મેં મારા મનને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ રહેવા દેને, તારા ઘરની બારી નથી, પણ મન માન્યું જ નહીં એટલે હું એ બારીને બંધ કરવા જઈ રહ્યો હતો. અને મને એમ થયું કે તમે ચોર છો અને ચોરી કરવા હાટું ઘરમાં ઘૂસવા માંગો છો. બોલો, અમિત દીકરા એક વાત કહું, તું તારા જિંદગીના આવા પ્રોબ્લેમમાં આવો ખડખડાટ હસી શકે છે ને, એટલે જિંદગીમાં ક્યારેય કોઈ મુશ્કેલી તને ન આવી શકે હો દીકરા. અંકલ, હું સવારે જ સમજી ગયેલો કે તમે બહુ સારી સ્વભાવની છો. એટલે ઓસીડી ના ઈલાજ માટે તમે જીજુ પાસે પેશન્ટ તરીકે આવ્યા છો નહીં? હા, ઓસીડી નો પ્રોબ્લેમ, પણ આ નહીં, જરા જુદો પ્રોબ્લેમ છે. હું જુદો પ્રોબ્લેમ દીકરા? શું કહું તમને અંકલ, એ છે ને બહુ ભયંકર અને મોટો પ્રોબ્લેમ છે. અત્યારે મેં જે તમને પ્રોબ્લેમ કહ્યો ને એ તો એ પ્રોબ્લેમ ની સામે બચ્ચું ગણાય, બચ્ચું. કાકા,
શું કાકા કેમ છો? કાકા કેમ છો? કોઈ વાંધો નહીં, હું તમારા ખોળામાં બેસીશ. મારે ખોડે નહીં, હવે તો મોટો થઈ ગયું. આમ ફરી જા, ફરી જા, અહીંયા બેસી જા. કાકા મારાથી નારાજ છો? તો પછી મોઢામાંથી થર્મોમીટર કાઢીને મારી સાથે વાત કરો. આમ ચપ્પુલીની વાત કરશો તો કોણ ખુશી ખુશી વાત કરશે? કઈ વાત ચપ્પુ? કેટલું બુઠ્ઠું ચપ્પુ છે. હા એ તો કહું છું, હવે આનાથી શું ડરવાનું? આ ચપ્પુથી તો વટાણા પણ નહીં છોલાશે. તમે ચપ્પુથી વટાણા છોલો છો? ઓબ્વિયસલી, મારા હાથ અને નેલ્સ ખરાબ થઈ જાયું છે. મારી દીકરી છે, જુઓ જુઓ, મારા ઘરમાં છે ને ચપ્પુ વિશે અને ચપ્પુ સાથે કોઈ વાત કરે ને એ મને બિલકુલ પસંદ નથી. સોરી કાકા. અમિતભાઈ, તમે પાર્ટ પાસેથી કઈ બીમારીનો ઈલાજ કરાવો છો? મને છે ને એક આદત છે, એક્ચ્યુઅલી એડિક્શન છે, લોટરીની ટિકિટ ખરીદવાનું. હું છે ને લોટરીની ટિકિટ ખરીદી લઉં, પછી રિઝલ્ટ આવે એની રાહ જોયા કરું. આજ સુધી એક પણ લોટરી લાગી નથી, પણ મનમાં થયા કરે ક્યારેક તો લાગશે, ક્યારેક તો લાગશે. આ કઈ બહુ મોટી સમસ્યા નથી. તમને ખબર છે, મારો ભાઈ સંદીપ છે ને એ બિઝનેસ પાછળ ગાંડો છે. એને પણ મોહ છે કે એક દિવસે બહુ મોટો બિઝનેસમેન બને. કેટલા બધા ધંધામાં હાથ નાખ્યા, પણ દર વખતે એને પૈસા ડૂબાડ્યા જ છે. તોય એને આશા છે કે આજે નહીં તો કાલે એનો કોઈકનો કોઈક બિઝનેસ તો ચાલી જ જશે. અરે પણ હું તો મારા પગારની એક એક પાઈ ખર્ચી નાખું છું લોટરી પાછળ, અને અંતે લોટરી લાગતી જ નથી. મારી આ ટેવથી મારી પત્ની પણ પરેશાન થઈ ગઈ છે. એક્સપર્ટ અમે, એક નજર પડે ને ત્યાં અંદાજો આવી જાય મને. બતાવ બતાવ. આજો આ વટાણાની થાળી છે ને, એમાં કેટલા વટાણા છે એ તમે કહી શકો? એટલે આ કઈ જાતનો સવાલ છે? કાકા જવાબ ન આવડતો હોય તો ના બોલવાનું. હું કહી શકું? ઠીક છે, કે કેટલા વટાણા છે તારીની માલિપા? 53 વટાણા છે. એક ખાલી ફોતરું છે, વટાણો નથી અંદર. લાગી શરત? એટલે એ તારું ગણવા માંડતો એ વટાણા. દિશાના હાથમાં કેટલી રેખા છે એ હું કહી શકું? દિશા તારો હાથ બતાવ.
આજો દિશા નહીં જાણતો હોય પણ હું કહી શકું 26 રેખાઓ છે. પરફેક્ટ 26 રેખાઓ છે.